તો આજે તમને ધુમાડો દેખાઈ રહ્યો છે ને, આવી જ કંઈક હાલત છે દિલ્હીની. ચારે બાજુ દિલ્હીના પોલ્યુશનની વાતો ચાલી રહી છે, પણ આ પોલ્યુશન મપાય છે કેવી રીતના, જે એનું AQI હોય છે એ કેવી રીતના યુઝ કરાય છે, અને એની સાથે સાથે આપણા અમદાવાદના હાલ ખરાબ છે, આ તો લોકો વાતો નથી કરતા. શું છે અમદાવાદના હાલ અને શું છે AQI, આ તમામ ઇન્ફોર્મેશન હું તમને આપીશ આજના ડેલી ડોઝમાં. ડેલી ડોઝમાં આપનું સ્વાગત છે, મારું નામ છે મહેશ રાજગોર. AQI આ નામ તમે ઘણીવાર સાંભળ્યું હશે. હવે આનો મતલબ એવો થાય છે એર ક્વોલિટી ઇન્ડેક્સ, એટલે કે આપણી જે હવા છે એની ક્વોલિટી કેવી છે, એની માટે થઈને આ AQI નો યુઝ થાય છે. આપણે ત્યાં એક સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આવેલું છે, એની વેબસાઇટ ઉપર તમને જાઓ તો તમને રોજે રોજનો આ AQI નો ડેટા મળી રહે. પણ આ AQI ના ડેટા ઉપર જવું અને હું તમને અમદાવાદની હાલત કહું, એની પહેલાં હું તમને થોડુંક સમજાવી દઉં કે AQI મપાય છે કેવી રીતના. તો AQI જે છે એ અલગ અલગ પોલ્યુટન્ટ જે છે એ હવામાં કેટલા પ્રમાણમાં છે એના ઉપરથી માપવામાં આવે છે. કયા કયા પોલ્યુટન્ટ એના વિશે વાત કરું તો પોલ્યુટન્ટની અંદર આવે છે સલ્ફર ડાયોક્સાઇડ SO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2, પર્ટિક્યુલેટ મેટર PM10, પર્ટિક્યુલેટ મેટર PM2.5, ઓઝોન એટલે કે O3, લીડ, કાર્બન મોનોક્સાઇડ અને એમોનિયા. આ મોટા ભાગના પોલ્યુટન્ટ જે છે એને ગણવામાં આવે છે આપણી એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર. તો મારી જોડે અત્યારે 8 નવેમ્બરના 4 વાગ્યાનો એક રિપોર્ટ છે એર ક્વોલિટી ઇન્ડેક્સનો. તો આ રિપોર્ટની અંદર જે છે એ AQI આપવામાં આવેલો હોય છે કે આનો એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો છે અલગ અલગ શહેરોનો, અને એના આધાર ઉપર જે છે એ કઈ કેટેગરીમાં આવે છે એ નક્કી કરવામાં આવે છે. તો કેટેગરીમાં કઈ કઈ કેટેગરી હોય છે, એમાં સૌથી પહેલા આવે છે ગુડ કેટેગરી, જેની અંદર મિનિમલ ઇમ્પેક્ટ થાય. ત્યારબાદ આવે છે સેટિસ્ફેક્ટરી કેટેગરી, જેની અંદર માઇનર બ્રીથિંગના ઇશ્યુઝ થાય જે લોકો સેન્સિટિવ હોય એમને. એના પછી મોડરેટ કેટેગરી આવે, મોડરેટ કેટેગરીની અંદર શ્વાસ લેવામાં થોડીક તકલીફ થાય જે લોકોને લંગ્સમાં કે અસ્થમા કે પછી હૃદયની કોઈ બીમારી હોય. એના પછી આવે છે પુઅર કેટેગરી. હવે પુઅર કેટેગરીમાં શું થાય, પુઅર કેટેગરીની અંદર તમને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે છે જો તમે આ વાતાવરણની અંદર વધારે સમય માટે રહો છો તો. એ સિવાય વેરી પુઅર કેટેગરી આવે, જેની અંદર તમને શ્વાસની અંદર જે રેસ્પિરેટરી સિસ્ટમ હોય એની અંદર તમને બીમારી થઈ શકે છે જો તમે આ વાતાવરણમાં વધારે સમય માટે રહો તો. અને એક આવે છે સિવિયર કેટેગરી, જેની અંદર જે હેલ્ધી લોકો હોય એમને પણ ઇશ્યુ થાય, અને એના સિવાય અગર જો કોઈ ઓલરેડી બીમાર છે તો એને તો વધારે સિરિયસ ઇશ્યુ આ પોલ્યુશનના લીધે થઈ શકે છે. તો જે મેં લાસ્ટ રિપોર્ટ જોયો છે એની અંદર દિલ્હીનો જે AQI છે એ 372 છે, જે વેરી પુઅર કેટેગરીમાં આવે છે. તો તમને એમ હશે કે અચ્છા આ તો દિલ્હીમાં છે, આપણે અમદાવાદમાં ક્યાં તકલીફ છે. હવે અમદાવાદનો જે AQI છે ને એ છેલ્લા રિપોર્ટ પ્રમાણે 270 છે, જે પુઅર કેટેગરીમાં આવે છે. એટલે અમદાવાદીઓએ પણ આ ચિંતા કરવાની જરૂર છે, અને આપણે પણ પ્રદૂષણ વિશે વિચારવાની જરૂર છે. પ્રદૂષણ એ કેટલો મોટો ઇશ્યુ છે એના વિશે આંકડો આપું તમને. અત્યાર સુધી કોરોનાના લીધે ભારતની અંદર અંદાજે 5,30,000 જેટલા લોકોના મૃત્યુ થયા છે. તો એની સામે એક લેન્સેટનો રિપોર્ટ છે જેની અંદર કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2019ની અંદર અરાઉન્ડ 1.6 મિલિયન લોકોના મૃત્યુ આ એર પોલ્યુશનના લીધે થયા હતા. આ હું નથી કહી રહ્યો, લેન્સેટનો એક રિપોર્ટ કહી રહ્યો છે. તો આટલો મોટો ઇશ્યુ છે આપણું આ પોલ્યુશન. હા, આપણને એમ થાય કે આ પોલ્યુશનથી કેમ તો તરત મરી જવાય છે, પરંતુ ના, પોલ્યુશન છે ને ધીમા ઝેર જેવું હોય છે, આપણને ધીરે ધીરે મારતું રહે. અત્યારે મેં ક્યાંક વાંચ્યું હતું કે જે દિલ્હીની અંદર લોકો છે અંદાજે રોજની 20 સિગરેટ પીવે ને એટલો ધુમાડો પોતાની અંદર લઈ રહ્યા છે. તો આટલી બધી તકલીફ આ પોલ્યુશન આપણને આપી શકે છે, માટે આપણે પોલ્યુશનનું બહુ ધ્યાન રાખવાની જરૂર છે. બને એટલું જે છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો, બને એટલા ડીઝલ વાહનોનો ઓછો ઉપયોગ કરો, અને બને એટલો પ્રયાસ કરો કે આ ઝેરી વાયુઓને આપણે ઓછો વાતાવરણમાં ફેલાવીએ અને વધારે વૃક્ષો વાવીએ. તો આશા રાખું છું તમને આ પ્રદૂષણ વિશે અને AQI વિશેની માહિતી ગમી હશે, અને અમદાવાદની પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે માટે અમદાવાદમાં પણ આપણે ધ્યાન રાખ્યું છે એવી અમારી અપીલ છે આપ સૌને. તો બસ આવી જ ઇન્ફોર્મેશન માટે તમે જોતા રહો VTV ગુજરાત. com